અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે હાઈકોર્ટે આકરી છાટકણી કાઢ્યા પછી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવે છે અને ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનોને ડિટેન કરવાનું અને દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. અમદાવાદના નિકોલમાં ગેલેક્સી સિનેમા પાસે પોલીસે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના અલ્ટિમેટમ બાદ કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે મેગા ઓપરેશન દરમિયાન 1000થી વધુ લોકોને ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપી હતી અને 24 કલાકમાં દબાણ હટાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો દબાણ નહીં હટાવવામાં આવે તો ડિમોશન કરવામાં આવશે. નિકોલ ગેલેક્સી સિનેમા રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો ડિટેન કરી કામગીરી શરૂ કરી હતી ત્યારે મેગા ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર પાર્કિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાણકારી પોલીસે લાઉડસ્પીકર દ્વારા આપી હતી. ટ્રાફિક નિયમોનું ચાલી રહ્યું છે, દબાણો દૂર કરી રહ્યા છીએ, અડચણો દૂર કરી રહ્યા છીએ, પબ્લિકને નોટિસ આપીએ છીએ કે વાહનો બહાર તમે નો પાર્કિંગ ના બોર્ડ ઉપર ના પાર્ક કરો અને વ્યવસ્થિત પાર્ક કરો. એ રીતે ચાલે છે, દરમિયાન ટ્રાફિકની કામગીરી સરળ રીતે થાય અને લોકો સારી રીતે જઈ શકે.